एशियानी नंबर वन डेरी बनास डेरी एक वार तेना सुंदर वहीवट ने लई सुर्खियों में आवी गई छे। बनास डेरी द्वारा धानेरा तालुकाना थावरगामनी दूध मंडळीए दूध ग्राहकों ने वार्षिक नफा पेटे 4,54,60,000 चूकव्या छे। अने गुजरात अने एशियानी नंबर वन डेरी एवी बनास डेरीना अपारदर्शी वहीवटथी खेडूतों में खुशी जोवा मळी रही छे। बनासकांठा जिल्लानी जीवादोरी समी बनास डेरी जे एशियामां दूधनी आवकमां नंबर वन छे। आजे समग्र बनासकांठा जिल्लामां खेतीने पण पाछळ छोड़ी पशुपालनमां जिल्लावासीઓ આગળ વધી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ગામડામાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ પશુપાલન પર ટકેલી છે, ત્યારે વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધારે દૂધની આવકમાં ધાનેરા તાલુકો પહોંચી ગયો છે। ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલી દૂધ મંડળીની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે। આ વર્ષે થાવર દૂધ મંડળી દ્વારા પશુપાલકોને 4,54,60,000 વાર્ષિક નફો ચૂકવી થાવર દૂધ મંડળી ભારતભરમાં એક નવો વિક્રમ સર્જી દીધો છે। ધાનેરા તાલુકાના થાવર ગામને તાલુકાનો શ્રીમંત ગામ માનવામાં આવે છે। એકમાત્ર થાવર ગામ દૈનિક 50,000 લિટર દૂધની આવક ધરાવતું ગામ છે। કોરોના વાયરસના કારણે ઉદ્યોગો તેમજ વેપાર ધંધા પર માઠી અસર થઈ છે। જો કે બનાસ ડેરી દ્વારા લોકડાઉન દરમિયાન કાયમી દૂધ મંડળીઓ ચાલુ રાખતા પશુપાલકોની આવકમાં 1 રૂપિયાનો પણ ઘટાડો થયો નથી, અને તેના લીધે જ આજે સ્થાનિક થાવર દૂધ મંડળીએ પણ પશુપાલકોની આવક પ્રમાણે નફો આપ્યો છે। થાવર દૂધ મંડળીમાં આ સાલ પશુપાલન વિશે નફો સારો આપવામાં આવેલો હોય। અમારું ગામ મેઇન પશુપાલન ધંધો હોય, કેટલા ગ્રાહકો તો અમારે કસ્ટમર 2,400 કસ્ટમર ને આ સાલ અમારો મંડળીનો ભાવ ફેર આપ્યો હોય 4,56,60,000 રૂપિયા, એની ટકાવારી થાય 10.25%। કઈ રીતે ભાવ મળતો હોય? ભાવ દૂધની ક્વોલિટી ઉપર જતું હોય, જેમ ક્વોલિટી સારી હોય એની ટકાવારી ડિફરન્ટ સારો હતો। એવરેજ કિલો સૌથી વધારે મળ્યો હોય પશુપાલન? અમારે સૌથી વધુ નફો મળ્યો વાગડા કેસીબેન વાલાભાઈ, એમને 48 લાખનું દૂધ ધરાવેલું વાર્ષિક, એમને 4,92,000 નફો થયો હશે। એવરેજ કેટલા કેટલા મળ્યા હશે પશુપાલક માટે? એવરેજ ને લાખ ઉપરની મેઇન એવરેજ છે અમારી, બરાબર દરેક ગ્રાહકનું। થાવર ગામમાં વર્ષ દરમિયાન માત્ર દૂધની આવક સામે કેસીબેન વાલાભાઈ પટેલ નામની મહિલા 4,92,000 રૂપિયાની માતબર આવક મેળવે છે। કેસીબેન પાસે 80 પશુઓ છે અને પરિવારના તમામ સભ્યો અને અન્ય શ્રમિકોના માધ્યમથી આ પરિવાર દરરોજની 15,000 રૂપિયાની આવક મેળવી રહ્યો છે। ધાનેરા તાલુકામાં પાણીના તળ ખૂબ જ નીચે જતા રહેતા અહીં ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે, ત્યારે બનાસ ડેરીની મદદથી પશુપાલનનો વ્યવસાય હવે સ્થાનિક લોકો માટે મુખ્ય વ્યવસાય બનતો જઈ રહ્યો છે। મારું નામ વાલાભાઈ દરગાભાઈ વાગડા, ગામ થાવર, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। ગાયમ સારું સારું રહે, થોડું ફોન મોઘું પડે, અને 25% નફો રહે, 50% કે એ ખોટી વાત, 25% એમ ખેડૂત કરોડપતિ ગોળ, પણ એમ સારું હોય શંકર ભૈરવ વ્યવહાર, એમાં બહુ સારો હોય। અચ્છા, કેટલું તમારે કેટલા પશુઓ છે ને કેવું દૂધનું કેવું હોય? દૂધ પશુ મારા ભાઈ હાલ ગાય જે 32, દૂધ થાય 320%, 10 એવરેજ। કેટલો નફો આવ્યો તમારે ડેરીએ? નફો આવ્યો 5 લાખ થાવર ડેરી। પહેલી વાર નફો મળ્યો કે ગૌ કોઈ દિવસ મળેલો આટલો નફો તમને? પહેલા 2 વર્ષે સારો આવ્યો, ચેરમેન સાહેબ મંત્રી સારો 25% વધારે। કેવું રહે પશુપાલનનું કામકાજ? એમ સારું હોય, મજૂરી વધારે, આખો દિવસ કામ કરો બધા, આખો દાડો 4-5 જણ કામ કરો। સતત 2 માસ સુધી શહેર હોય કે ગામડું, દરેક જગ્યાએ વેપાર ધંધા બંધ રહ્યા હતા। જો કે બનાસ ડેરીની ગાઈડલાઈન પ્રમાણે દૂધ મંડળી પર કોરોના વાયરસ બાબતે સાવચેતીઓ અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને દૂધ મંડળીઓ ચાલુ રાખવામાં આવી હતી। ધાનેરા તાલુકો માત્ર ને માત્ર પશુપાલન પર આધારિત છે, ત્યારે થાવર મંડળીના સુદૃઢ વહીવટના કારણે પશુપાલકોને સારી આવક સાથે નફો મળી રહ્યો છે। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી હજુ પશુપાલકોને સારી ટકાવારી સાથે નફો આપશે તેવો વિશ્વાસ ડેરીના સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે। કોરોના મહામારીના જે સમયમાં ધંધા બીજા બધા ઠપ હતા, એ સમયમાં પણ બનાસ ડેરીએ દૂધ ઉત્પાદન 1 દિવસની પણ રજા રાખ્યા સિવાય શંકરભાઈના કુશળ નેતૃત્વમાં દૂધનો જે ધંધો ચાલી રહ્યો છે તેના ભાગરૂપે અમારી મંડળીએ પણ પશુપાલકોને 4,56,00,000 રૂપિયા જેટલી માતબર રકમ નફારૂપી અમારા એક પોતાના ગામ પેટે 10 રૂપિયા અને 25 પૈસા ભાવદારો આપેલ છે, અને આ મહામારીના સમય પણ
શંકરભાઈ સાહેબે એક પણ દિવસમાં દૂધમાં બનાસ ડેરીમાં રજા રાખેલ નથી અને સારો એવો બીજી કોઈ ધંધા રોજગાર ન હોવાથી પશુપાલકોને આ મહામારીના સમયમાં એક સાથ સહકાર મળી રહ્યો છે. શું કેટલી આવક છે કેમનું હોય ખાવાનું? અમારે 44 કરોડ 45 કરોડ નો દૂધ ખરીદી અમે ગ્રાહક પાસે કરીએ અને એમાં 80 કરોડ ઉપરની અમારો ટર્નઓવર થાવર દૂધ મંડળી નો. નફો સરેરાશ કેટલો વળતો? ગયા વર્ષે કેટલું હતું? આ વર્ષે કેટલો વધારો ગયો? ગયા વર્ષે અમે 4 કરોડ 6 લાખ રૂપિયા આપ્યા હતા, આ વખતે 4 કરોડ 56 લાખ રૂપિયા આપ્યા છે ભાવ વધારો. અને બનાસ ડેરી અને થાવર દૂધ મંડળી ગઈ વખતે 22 રૂપિયા અને 48 રૂપિયા ભાવ વધારો આપ્યો હતો. બનાસ ડેરીનો આ વખતે ભાવ વધારો બાકી છે, પરંતુ આમ અમારે જાણવા મુજબ આ વખતે ઐતિહાસિક ભાવ વધારો શંકરભાઈ સાહેબ આપવાના છે, તો 25 રૂપિયા અને 30 રૂપિયા વચ્ચે ભાવ વધારો બંને થઈને અમારો 10 રૂપિયા 25 પૈસા અને સંઘનો થઈને બંને 25 રૂપિયાથી ઉપર ભાવ વધારો મળશે એવી અમને આશા છે. બનાસકાંઠા ગુજરાતની વાત કરો તો આવી કોઈ ડેરી ખરી? અમારે જે ગુજરાત શું એશિયામાં બનાસ ડેરી કોઈ ડેરી નથી, એટલી મોટો અમને 1 નંબર બનાસ ડેરી આખા એશિયા ખંડમાં છે અને ગુજરાતમાં જે અમારી મંડળી મોટી એટલે કોઈ ગામ લેવલમાં કોઈ મંડળી મોટી નથી. થાવર દૂધ મંડળીએ 1400 ગ્રાહકોની વચ્ચે આવક પ્રમાણે 4.5 કરોડ ઉપરની માતબર રકમ આપી પશુપાલકોની મહેનતની કદર કરી છે, ત્યારે પાણી વગરના ધાનેરા તાલુકામાં બનાસ ડેરીએ રોજગારીની નવી તક ઊભી કરાવી આપી છે.